चलो मित्रों, नव लेक्चर शुरू करिए छे। आगळना लेक्चर में स्वाध्याय 9.3 एना चार दाखला सुधी गण्या छे, हैने? हवे 5 थी शुरू करिए छे। दाखला 5 में 3 दाखला छे, एने पछी 6 ने पछी आगळ जोईए छे, बराबर? ओके, शुरू करिए। दाखलो 5, एनो 5માનો ए दाखलो। शुं कह्युं छे? श्रेणी 2 √2 અને 4 નું કેટલામું પદ 128 થાય? કેટલામું મતલબ n શોધવાનો થયો ને આપણી પાસે, કેટલામું પદ 128, આપણને n નું પદ 128 છે, ઉધાર લેવાનું છે અને આપણે શોધવાનું છે। હા, e અને r આપણે લખવાનો છે અહીંયા, અને હા અહીંયા જો સમગુણોત્તર શબ્દ લખ્યો નથી કારણ કે એને શ્રેણી આપી છે, શ્રેણી જોવી પડે આપણે કે આ સમાંતર છે કે સમગુણોત્તર, જ્યારે પરીક્ષા આપવાની થાય ત્યારે, કારણ કે ત્યારે તો બધું મિક્સ આવવાનું ને, અત્યારે હાલ તો આ સ્વાધ્યાય સમગુણોત્તર માટે છે એટલે બરાબર છે। ચલો, આ સમગુણોત્તર શ્રેણી છે, સ્પષ્ટ દેખાય છે, આના છેદમાં આ મૂકો તો √2 આવશે અને આના છેદમાં આ મૂકો તો પણ √2 આવશે આપણી પાસે। ચલો શરૂ કરીએ છીએ। અહીં એ અને આર લખવાનો છે, પહેલાં તો એ બરાબર 2 અને આર બરાબર, તો બીજું પદને પહેલાં પદનો ભાગાકાર એટલે 2√2 ભાગ્યા 2 એટલે બરાબર કેટલા આવશે? 2 આવશે। ચલો, હવે શોધવાનું છે કેટલામું પદ 128, તો ધારો કે એ એન બરાબર 128। ચલો, એ એનનું સૂત્ર એ ઇન્ટુ આર ઇઝ ટુ એન માઇનસ 1 બરાબર 128। ચલો, અહીંયા આરની કિંમત અને એની કિંમત મૂકી દો એટલે તમને એન મળશે, એટલે ધેરફોર એની જગ્યાએ 2 છે અને આર પણ 2 છે, બંને 2 છે। ના, મારી ભૂલ છે, આ √2 છે કારણ કે 2 ગયા ને અહીંયાથી, એટલે √2 રહેશે આપણી પાસે, એટલે અહીંયા √2 એની એન માઇનસ 1 ઘાત બરાબર 128। ફરીથી લખું છું, બરાબર જુઓ આ 2 અને પણ હું 2ના સ્વરૂપમાં લખું છું તો વર્ગમૂળ એક દૂત્યાંશ ઘાત, એટલે અહીંયા એન માઇનસ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 128, એટલે 2ની કેટલી ઘાત? 2ની 6 ઘાત એટલે 64, એટલે 2ની 7 ઘાત છે, 2ની 5 ઘાત 32, 2ની 6 ઘાત 64, 2ની 7 ઘાત 128 આવશે। ચલો, આ આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો એટલે 2√2 અહીંયા એન માઇનસ 1 બાય 2 પ્લસ 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2√7, એટલે હવે અહીંયા બંનેના આધાર સરખા છે તો તમે ઘાતાંક પણ સરખા લઈ શકો, એટલે અહીંયા શું લખશો? ધેરફોર એન માઇનસ 1 બાય 2 પ્લસ 1 બરાબર 7, અને ધેરફોર ચલો 1 ને બદલી લો એટલે એન માઇનસ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6, ધેરફોર એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 12, 6 દુ 12 એટલે એન બરાબર 13 મળ્યા, એટલે કેટલામું પદ? તો તમે લખશો કે 13મું પદ, આમ 13મું પદ 128 થાય, આ એનો જવાબ છે, બરાબર છે। ઓકે, ચલો 5માનો બી શું કહ્યું છે જુઓ, જો શ્રેણી આ જે આપેલી છે તે નું કેટલામું પદ 729 થાય? ફરીથી પાછો એન શોધવાનો છે, હમણે જગણ્યો એ રીતે જ। ચલો, આન્સરમાં શું લખશું? તે પહેલાં તો એ અહીં એ બરાબર √3, આર બરાબર બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે 3ના છેદમાં √3 એટલે બરાબર √3 છે। ચલો, હવે ધારી લઈએ છીએ, ધારો કે એ એન બરાબર 729। ચલો, હવે એ એન એટલે શું? એ ઇન્ટુ આર ઇઝ ટુ એન માઇનસ 1 બરાબર 729। ચલો, ધેરફોર એ બરાબર √3 છે અને આર બરાબર પણ √3 છે, આર બરાબર પણ √3 છે, એની એન માઇનસ 1 ઘાત અહીંયા 729, અહીંયા √3ની એન ઘાત, કારણ કે આ 1 ઘાત આ છે, આધાર સરખા ઘાતાંકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આ 729 શું છે જરા યાદ કરો,
सत्यावीस नो वर्ग है, 727 એટલે શું? 3 નો ઘન એટલે બરાબર 3 ની 3 દૂને 6 ઘાત, એટલે આ 3 ની 6 ઘાત છે. ઓકે, આને તમે 3 ની ઘાતમાં લખી શકશો અથવા આને રૂટ 3 પણ લખી શકાય, કોઈ પણ. ચલો આને 3 ની ઘાતમાં લખું છું, n બાય 2 થશે ને વર્ગમૂળ એટલે, અને અહીંયા 3 રેઝ ટુ 6 છે. ચલો આધાર સરખા તો ઘાતાંક પણ સરખાવી શકાય, એટલે માટે શું લખશો તમે અહીંયા? દેર ફોર એન બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6, ને માટે n બરાબર 12. એટલે જવાબ શું લખશો? આમ કેટલામું પદ? તો 12મું પદ 729 થાય, આ એનો જવાબ છે. ચલો 5c લઈએ છે. અહીં a બરાબર 1/3 અને r બરાબર તો કે 1/9 ભાગ્યા 1/3, બીજું પદ ભાગ્યા પહેલું પદ, મતલબ 1/9 ભાગ્યા ના કરીએ ગુણ્યા એટલે 3 થઈ જશે, 3 તરી 9, એટલે અહીંયા 1/3 આવશે. ચલો હવે ધારી લઈએ છે અને આપણે ધારો કે એ એન બરાબર 1/196, મતલબ 19683 છે. ઓકે, એ એનનું સૂત્ર લખીએ છીએ, એ ઇન્ટુ આર એઝ ટુ એન માઇનસ 1 બરાબર 19683. ચલો એ 1/3 છે અને આર પણ 1/3 છે, એટલે અહીંયા લખીશું 1/3 ઇન્ટુ 1/3 ની એન માઇનસ 1 ઘાત, અને 1/19683, એટલે ધેરફોર અહીંયા 1/3 ની એન ઘાત થશે ને આપણી પાસે, આધાર સરખા ઘાતાંકોનો સરવાળો, અહીંયા 1 ઘાત છે, 1 અને એન માઇનસ 1, એટલે આ પ્રકાર થશે. હવે આ 1/3 ની જ ઘાત હોવી જોઈએ ફરજિયાત, તો જ આપણે લખી શકીએ. અને તમે ગણતરી કરશો તો આ પોતે 9 ઘાત છે, આ રહી, એટલે માટે એન બરાબર 9 છે, એટલે આપણે અહીંયા જવાબ લખી શકશો હવે કે આમ 9મું પદ 1/19683 છે, બરાબર છે. ઓકે, ચલો દાખલા નંબર 6 લઈએ છે. એક્સની કઈ કિંમત માટે -2/7 એક્સ અને -7/2 સમ ગુણોત્તર શ્રેણીમાં થાય? એક્સની કિંમત શોધવાની છે ને, આ 3 પદો આપણે સમ ગુણોત્તર શ્રેણીમાં લઈ લેવાના છે. શરૂ કરીએ છે. અહીં -2/7 એક્સ અને -7/2 સમ ગુણોત્તર શ્રેણીમાં છે. ધેરફોર વચ્ચેના પદનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર -2/7 અને ગુણ્યા -7/2. ફરીથી હું શું કહું છું તે ધારો કે એબીસી સમ ગુણોત્તર શ્રેણીમાં છે, આપણે આગળ જોવાનું જ છે પછીથી, અત્યારે જોઈ લઈએ. સમ ગુણોત્તર શ્રેણીમાં છે એટલે ગુણોત્તર સરખો થાય, એટલે કે બી ભાગ્યા એ આ બેનો ગુણોત્તર અને સી ભાગ્યા બી આ ગુણોત્તર સરખો જ થાય, કારણ કે સમ ગુણોત્તર શ્રેણીમાં છે એટલે બી ભાગ્યા એ લખો કે સી ભાગ્યા બી લખો, એ બંને સમાન જ થાય. હવે જુઓ જરા, બી આ બાજુ ગુણો અને એ આ બાજુ ગુણો, એટલે શું આવશે? બી સ્ક્વેર બરાબર એ સી, એટલે વચ્ચેનાનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર. સમજાયું તમને આમાં? એટલે આ પ્રકારે ડાયરેક્ટ લીધું છે મેં અહીંયા, એક્સ સ્ક્વેર બરાબર -2/7 ને -7/2 નો વર્ગ છે, એટલે ધેરફોર એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
टू टू जसे सेवन सेवन जसे तो शू आवशे वन ने देरफोर एक्स इज इक्वल टू प्लस और माइनस वन बे शक्यताओ है बस एक्स तो आप शोधवा है। चलो हमें स्वाध्याय 9.3 में बीजा चार दाखला लीए थे 7, 8, 9, 10 प्रश्न नंबर 7 થી 10 में अपने शू कहू जो है नीचेनी समगुणोत्तर श्रेणियों में निर्देशित पदों सरवाड़ा शोधो आ सरवाड़ा शोधवाना है अपने अने सरवाड़ा माटेनुं सूत्र अपने आग जोई लीधु से जरा याद कर लीए ने SN बराबर ए इंटू आर इज टू एन माइनस वन भाग्या आर माइनस वन अथवा आम पर लखी शकाय ए इंटू वन माइनस आर रेस टू एन एना छेदमा वन माइनस आर जो आर की किंमत वन करता मोटी हो तो आ सूत्र लेवा आर की किंमत वन करता नानी हो तो आ लेवा सरल पड़े एटला माटे आपणे बराबर छे। ओके शुरू करिए छे दाखला नंबर 7 अहीं ए बराबर 0.15 अने आर बराबर 0.015 भाग्या 0.15 बराबर आ बेनो गुणोत्तर लेवानो बीजा अने पहला पदनो। चलो 3 पॉइंट खसेड़ू छो तो अहींया पण 3 पॉइंट खसे एटले इज इक्वल टू 15 भाग्या 150 समझो पड़ी 3 पॉइंट अहीं खसेड़ा तो 3 पॉइंट अहीं खसेड़वा माटे अहीं शून्य मूकवो पड़े ने पछी पॉइंट खसे आ रीते 15 10 150 એટલે 1/10 એટલે બરાબર 0.1 છે। આ ડાયરેક્ટ પણ તમે લખી શકો સીધો 0.1 એમ પણ લખવું હોય તો લખી શકાય આર બરાબર 0.1 શોધ્યો છે। ઓકે હવે સૂત્ર જો જ આરની કિંમત 1થી નાની આવી છે હવે આપણે એસએનનું પહેલાં સૂત્ર લખી નાખીએ છીએ એસએન બરાબર એ ઇન્ટુ 1 माइनस आर एस टू एन एना छेद में 1 माइनस आर कारण के आर की किंमत 1 थी नानी छे आ प्रकार आर पाछळ लीधो छे आपणे। चलो देरफोर 7 થી 10 दाखला में आ 7મો दाखलो छे 7 થી 10 लख 7, 8, 9, 10 चार दाखला में प्रथम 20 पदनो सरवाळो अहींया जे आप्युं छे पद एनो सरवाळो शोधवानो छे एटले हवे S20 देरफोर S20 बराबर चलो ए बराबर 0.15 1 माइनस 0. आर नी जगह 0.1 नी एन घात एटले केटला 20 लेवाना आपणे छेदमां 1 माइनस 0.1 चलो इज इक्वल टू 0.15 1 माइनस 0.1 ની 20 ઘાત છેદમાં 1 માઇનસ 0.1 એટલે 0.9 ચલો ઇઝ ઇક્વલ ટુ 15 ભાગ્યા 90 બે પોઈન્ટ ખસેડ્યા અહીંયા ને અહીંયા પણ બે પોઈન્ટ ખસેડ્યા ચલો અહીંયા છે 1 માઇનસ 0.1 એની 20 ઘાત છે ઇઝ ઇક્વલ ટુ 15 6 90 એટલે 1/6 અહીંયા કૌંસમાં 1 માઇનસ 0.1 એની 20 ઘાત અને એનો મોટો કૌંસ છે આ એનો જવાબ છે 20 પદોનો સરવાળો માઇન 0.1ની 20 ઘાત શોધવાની જરૂર નથી કારણ કે એ તો કેવડી મોટી રકમ થાય એ લખવાની કોઈ જરૂર નથી। ચલો આગળ 8મો દાખલો અહીંયા આપણે પ્રથમ એન પદોનો આપણે સરવાળો શોધવાનો છે શોધીએ છીએ અહીં એ બરાબર એટલે પ્રથમ પદ √7 આર બરાબર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે √21 / √7 અને બંને ઉપર રૂટ છે એટલે સળંગ રૂટ લખી શકાય મતલબ આ રીતે 21 / 7 એટલે 7 × 3 = 21 એટલે √3 આ આપણને આર મળ્યો છે। ચલો હવે આપણે એન પદોનો સરવાળો શોધવાનો છે શરૂ કરીએ છીએ
હવે એસએન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ વન ભાગ્યા આર માઇનસ વન. ચલો ઇઝ ઇક્વલ ટુ એન બરાબર એન જ લેવાનો છે, પ્રથમ એન પદો જ લેવાના છે. પણ હા, એ શું છે તો કે રૂટ સેવન છે. આર બરાબર શું છે તો રૂટ થ્રી છે. રૂટ થ્રી એની એન ઘાત માઇનસ વન ભાગ્યા રૂટ થ્રી માઇનસ વન. હવે આ છેદમાં વર્ગમૂળ રવા દેવાનું નથી, કર્ણી લઈ લેવાની. આપણને ખબર છે કર્ણી એટલે શું. રૂટ સેવન રૂટ થ્રી એની એન ઘાત માઇનસ વન એના છેદમાં રૂટ થ્રી માઇનસ વન ગુણ્યા અંશ અને છેદને રૂટ થ્રી પ્લસ વન વડે ગુણીએ. ચલો ઇઝ ઇક્વલ ટુ રૂટ સેવન, અહીંયા છે મોટા કૌંસમાં રૂટ થ્રી એની એન ઘાત માઇનસ વન મોટો કૌંસ પૂરો, અહીંયા રૂટ થ્રી પ્લસ વન એના છેદમાં. ચલો આ બેનો ગુણાકાર શું થશે, થ્રી માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ, હવે રૂટ સેવન એના છેદમાં બે મૂકી દઈએ, મૂકી શકાય ગુણાકાર છે એટલે. પછી આ મૂકીએ રૂટ થ્રી પ્લસ વન, અને પછી છેલ્લે આ મૂકીએ છે અંડર રૂટ રૂટ થ્રીની એન ઘાત માઇનસ વન અને મોટો કૌંસ પૂરો. બસ આનો જવાબ છે. ચલો નવમો દાખલો લઈએ છે. આ જે શ્રેણી છે એના પ્રથમ એન પદોનો સરવાળો શોધો લઈએ છે. જવાબમાં અહીં એ બરાબર વન, આર બરાબર માઇનસ એના છેદમાં વન લેવાનો છે. મતલબ શું આવશે, માઇનસ એ. ચલો હવે સૂત્ર લઈએ છીએ એસએનનું. હવે એસએન બરાબર એ ઇન્ટુ વન માઇનસ આર રેઝ ટુ એન, આ ઋણ સંખ્યા છે એટલા માટે આ તે સૂત્ર લીધું છે, ઉલટું આર પાછળવાળું, અને આની કિંમતો લખવાની છે. એ બરાબર કેટલા છે, વન વન માઇનસ આરની જગ્યાએ માઇનસ એ એની એન ઘાત છેદમાં વન માઇનસ માઇનસ એ. હવે એન ઘાત એટલે યુગ્મ અયુગ્મ ખબર નથી, તો ઉપર તો એનું જ રહેશે, ખાલી આ બદલાશે. હા, અહીંયા વન લખવાની કોઈ જરૂર નથી ને કૌંસ લખવાની પણ જરૂર નથી. એટલે વન માઇનસ માઇનસ એની એન ઘાત એના છેદમાં વન પ્લસ એ થશે. બસ આ દાખલો પૂરો થયો નો. ચાલો દસમો દાખલો લઈએ છીએ. એમાં પણ પ્રથમ એન પદોનો સરવાળો કીધો છે આપણને, શોધીએ છીએ. અહીં એ બરાબર એક્સ ક્યુબ અને આર બરાબર એક્સની પાંચ ઘાત ભાગ્યા એક્સ ક્યુબ. ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર. ચલો હવે એન પદોનો સરવાળો જે શોધવાનો છે તે આપણે. હવે એસએન બરાબર સૂત્ર છે આપણું એ ઇન્ટુ વન માઇનસ આર રેઝ ટુ એન અપોન વન માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એ એટલે કેટલા છે, એક્સનો ઘન વન માઇનસ આર બરાબર એક્સ સ્ક્વેર છે એની એન ઘાત છેદમાં વન માઇનસ એક્સનો સ્ક્વેર.
खाली आ गुण हे बस बाकी बधु एनुं ज रहेशे एटले अहीं एक्स घन वन माइनस एक्स नी टू एन घात अने छेद में वन माइनस एक्स स्क्वेर बराबर छे। ओके चलो हवे स्वाध्याय 9.3 में 11-17 दाखला छे बीजा आगळना हज तो चलो एनो 11मो गणीए छे आपणे आनी किंमत शोधवानी छे आपणे सरळ दाखलो छे सिग्मा के बराबर 1 to 11 2 + 3 raised to k इज इक्वल टू आपणे सिग्मा दूर करवानो मतलब आ पदोनो सरवाळो करता जवानो अने के बराबर 1, 2, 3 क्या सुधी 11 सुधी मुकवाना छे आपणे मतलब आ रीते जो जरा 2 + 3 आ पद में ज्यां के देखाय त्यां 1 मूक्यो पछी वत्ता फरथी आ ज पद लखवानो पण के नी जगह हवे 2 मुकवानो एटले 2 + 3 raised to 2 प्लस फरथी पाछो आ पद मुकवानो पण के नी जगह 3 मुकवाना એટલે 2 + 3 ની 3 ઘાત પ્લસ આમ આગળ વધીએ છીએ આપણે છેલ્લું પદ કયું લેવાનું તો કે ની જગ્યાએ 11 મૂકવાના 2 + 3 raised to 11 સિગ્મા એટલે આ સિગ્મા એટલે આ રીતે સરવાળો કરતા જવાનું છે બરાબર છે। ચલો 2 વત્તા આ બે બે ભેગા કરું છું 2 વત્તા 2 વત્તા 2 વત્તા આવું કેટલી વખત છે તો આપણે લખીશું 11 વખત બરાબર ને। આ 1 ઘાત છે એટલે પહેલું પદ 2 ઘાત એમ 11 ઘાત સુધી એટલે કુલ 11 પદો છે એમાં દરેકમાં 2 છે જ એટલે આ પ્રકારે પછી અહીંયા 3 3 નો સ્ક્વેર 3 ની 3 ઘાત અને પ્લસ છેલ્લે શું આવશે 3 ની 11 ઘાત ચલો ઇઝ ઇક્વલ ટુ આ શું આવશે 2 × 11 બરાબર છે 11 વખત છે એટલે 2 વખત 2 હોય તો 2 × 2 આવે 3 વખત 2 હોય તો 3 × 2 આવે એટલે 6 આવે સમજાય શું કહું છું એમાં વત્તા। ચલો હવે આ સમગુણોત્તર શ્રેણીના 11 પદોનો સરવાળો છે ખબર શું પડી સમગુણોત્તર છે તો 3 નો વર્ગ / 3 કરો એટલે 3 આવશે 3 નો ઘન / 3 નો સ્ક્વેર કરો 3 જ આવશે એટલે ક્રમિક 2 પદોનો ગુણોત્તર 3 જ છે અહીંયા એટલે આની અંદર પ્રથમ પદ એ બરાબર 3 અને આર બરાબર પણ 3 છે એટલે આની જગ્યાએ આપણે સરવાળો લખવાનો છે એ બરાબર 3 આરની જગ્યાએ પણ 3 છે એટલે 3 ની 11 ઘાત કારણ કે એન પદો નથી 11 પદો છે -1 એના છેદમાં 3 - 1 એટલે બરાબર 11 × 2 = 22 પ્લસ 3 દ્વિતીયાંશ આ 2 છે 3 ની 11 ઘાત હવે 3 ની 11 ઘાત શોધવી આમ તો યોગ્ય નથી એટલે એમને એમ રાખીશું અને -1 બસ આ એનો જવાબ છે પૂરું થઈ ગયું। જો જ્યારે તમને સમગુણોત્તર શ્રેણીના પદો વિશે વાત થઈ હોય સમગુણોત્તર શ્રેણીના 1 આપણને કહ્યું છે કે 3 પદો લખો તો આપણે આ લખીએ તો સરળ પડે a/r a અને ar આના છેદમાં એટલે r થશે આના છેદમાં તો પણ r થશે જુઓ જરા જો આના છેદમાં આ લઉં છું એના છેદમાં a/r તો r તો પાછો ઉપર આવશે અને એ ઉડીશ એટલે આર આવશે એટલે આ સમગુણો શ્રેણીના 3 પદો છે આપણી પાસે। ચલો બીજો 5 પદો કીધા હોય તો કયા 5 પદો લેવાના એના છેદમાં આર સ્ક્વેર એના છેદમાં આર એ આર એ આર નો સ્ક્વેર આ 5 પદો છે 7 પદો તમને કીધા હોય તો તમે વિચારી શકો છો કયા જોઈએ તે। એક બીજી વાત આ તો આપણી પાસે અયુગ્મ સંખ્યાઓ લીધી છે પણ આવું કહ્યું હોય આપણને કે 4 પદો લખો તો થોડું વિચારવાનું છે
કે કયા પદો આવશે તે એના છેદમાં આર ઘન બરાબર જોજો એના છેદમાં આર પછી એ આર અને એ આર ક્યુબ લેવાનો છે આમાં વચ્ચે એ જે આવે છે આ પ્રકારે એવી સંખ્યા આવશે નહીં અયુગ્મ સંખ્યા હોય તો જો સિમેટ્રી જળવાશે સરખાપણ ત્રણ પદો પાંચ પદો સાત પદો હોય તો વચ્ચે હોય ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ પણ ચાર પદોમાં તો આ રીતે ડિફરન્સ લેવો પડશે અને હા આના છેદમાં તમે આ લેશો એટલે શું આવશે આર સ્ક્વેર આવશે અને એ પ્રકારે આના છેદમાં આ લેશો તો પણ આર સ્ક્વેર અને આના છેદમાં આ લેશો તો પણ આર સ્ક્વેર આવશે જ બરાબર જુઓ એ આર એના છેદમાં એ ભાગ્યા આર તો આર ક્યાં જવાનું ઉપર જવાનું એટલે આર ગુણ્યા આર થશે એટલે આર સ્ક્વેર થઈ જશે એટલે અહીંયા આનો ગુણોત્તર ચાર પદો માટે છ પદો માટે હોય તો વિચારો તો ત્યાં તમે આ રીતે લેશો એના છેદમાં આરની પાંચ ઘાત એના છેદમાં આરનો ઘન એના છેદમાં આર એ આર એ આરનો ક્યુબ અને એ આરની પાંચ ઘાત બરાબર એટલે આ થોડું વિચારવાનું છે ને યાદ રાખવાનું છે આપણે આના ઉપર દાખલા ગણવાના છે બરાબર ઓકે દાખલા નંબર બાર સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39/10 છે અને તેમનો ગુણાકાર 1 છે તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો શોધીએ છે આપણે જે હમણાં જ જોયું એ પ્રકારે શરૂઆતમાં એ ત્રણ પદો આપણે ધારી લેવાના છે ધારો કે માગેલ ત્રણ પદો એ ભાગ્યા આર એ અને એ આર છે ચલો તો હવે શું કહ્યું છે કે પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39/10 છે પ્રથમ પદ આપણે આ એ ભાગ્યા લઈ શકાય એવું કઈ જરૂર નથી ન લઈ શકાય એકદમ લઈ શકાય ચલો હવે આ ત્રણનો સરવાળો લેવાનો છે હવે શું કહ્યું છે તે પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39/10 છે એટલે આ ત્રણ અને આપણે પ્રથમ પદ લીધું છે આ બીજું પદ ત્રીજું પદ લઈ શકાય આ પ્રકારે ચલો હવે એ ભાગ્યા આર સમગુણોત્તર શ્રેણીમાં હોવું જોઈએ વત્તા એ વત્તા એ આર ઇઝ ઇક્વલ ટુ 39/10 અને હું પરિણામ નંબર 1 આપું છું વળી એ ગુણાકાર 1 કીધો છે એટલે એ ભાગ્યા આર ગુણ્યા એ ગુણ્યા એ આર બરાબર 1 અને દેરફોર ચલો આર આર કેન્સલ થશે આમાંથી એટલે દેરફોર 1³ = 1 આવશે અને દેરફોર એ બરાબર 1 થશે બરાબર છે હવે એની કિંમત આપણે આ સમીકરણ 1માં મૂકીશું એટલે આપણને આર મળશે ચલો સમીકરણ 1 પરથી આમાં હું એની જગ્યાએ 1 મૂકું છું એટલે 1/r + 1 + r આવશે ઇઝ ઇક્વલ ટુ 39/10 ચલો અને છેદમાં 10 અને અહીંયા r છે મતલબ છેદનો લસા 10r છે અને 10r વડે ગુણી દઈએ છે એટલે અહીંયા આવશે 10 કારણ કે આર ઉડી જશે અહીંયા 10r વડે ગુણીએ 10r વડે એટલે 10r અને 10r વડે ગુણીએ એટલે 10r² અને પણ 10r વડે ગુણીએ 10 જશે એટલે આર જશે એટલે 39r ચલો 39r ને આપણે ડાબી બાજુ લઈએ છીએ અને ક્રમમાં લખીએ છીએ પહેલાં બે ઘાત વડે ઉપર
टेन आर नो स्क्वेर माइनस ओगणचालीस आर ने प्लस टेन आर एटले माइनस ट्वेंटी नाइन आर ओगणतीस आर वत्ता दस बराबर जीरो। चलो देरफोर गुणाकार दस गुण्या दस दसे दान सौ अने सरवाळो ओगणतीस पच्चीस चौक सौ ने पच्चीस ने चार ओगणतीस। चलो टेन आर स्क्वेर माइनस ट्वेंटी फाइव आर माइनस फोर आर प्लस टेन बराबर जीरो एले देर फोर। चलो फाइव आर सामान्य काढ़ू छू तो कौश में टू आर माइनस पांच माइनस बे सामान्य कौश में टू आर माइनस फाइव बराबर जीरो एने देर फोर टू आर माइनस फाइव सामान्य काढ़ू छू तो बीजा कौश में रहे फाइव आर माइनस टू बराबर जीरो ले देर फोर आर बराबर फाइव बाय टू अथवा आर बराबर टू बाय फाइव। अपने अँ बे गुणोत्तर मळ्या छे। चलो एक आर बराबर फाइव बाय टू तो मागेल पदों आर की जगह फाइव बाय टू लखवानो छे। अपने आज त्रण पदों अपनी पास एम आर जगह फाइव बाय टू ने एनी जगह वन लेवानो छे एटले वन अपॉन फाइव बाय टू वन एनी जगह वन छे एटले वन इंटू आर एटले फाइव बाय टू एटले के बे ऊपर जैसे एटले टू बाय फाइव वन अने फाइव बाय टू छे अने बीजू लखवानो छे हवे अपनी पास आर बराबर तमे टू बाय फाइव लेशो तो मांगेल पदों आ प्रकारे वन अपॉन टू बाय फाइव वन अने टू बाय फाइव छे एटले के फाइव बाय टू वन अने टू बाय फाइव छे एना मांगेल पदों छे बराबर छे। गुणोत्तर ने ते पदों आ गुणोत्तर शोधो आपणे अने पदों शोधवाना छे एटले पदों शोधी नाख्या छे बराबर छे ओके। चलो तेरमो दाखलो जोईए छे समगुणोत्तर श्रेणी त्रण त्रण नो स्क्वेर त्रण नो घन अप टू इन्फिनिटी ना प्रथम केटला पदोनो सरवाळो एक सौ ने वीस थाय केटला पदोनो सरवाळो बे वखत लखायुं छे કેટલા પદનો સરવાળો મતલબ આપણે એન શોધવાનું છે એસએન બરાબર ધારી લેવાનો એકસો વીસ અને પછી આપણે એન શોધી નાખવાનો છે પહેલાં જે માહિતી આપી છે એ લખી દેવાનું અહીં એ બરાબર ત્રણ અને આર બરાબર ત્રણનો વર્ગ ભાગ્યા ત્રણ એટલે બરાબર ત્રણ છે। ચલો હવે ધારી લઈએ છે ધારો કે એન પદોનો સરવાળો એટલે કે એસએન બરાબર એકસો ને વીસ છે। ચલો એસએનનું સૂત્ર સમગુણોત્તર શ્રેણી પ્રમાણે એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન ભાગ્યા આર માઇનસ વન બરાબર એકસો વીસ। ચલો દેરફોર એ બરાબર ત્રણ છે અહીંયા ત્રણની એન ઘાત માઇનસ વન ભાગ્યા ત્રણ માઇનસ એક બરાબર એકસો ને વીસ। ચલો આપણે એન શોધવાનો છે એટલે આ બંને પદો આ બદલી લેવાના એટલે દેર ફોર થ્રી રેઝ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એકસો વીસ ગુણ્યા બે ભાગ્યા ત્રણ ત્રણ માઇનસ એક એટલે બે બેને આ બદલી લીધો છે ને ત્રણની છેદમાં લીધો છે ત્રણ ચોક બાર એટલે ચાલીસ આવશે ચાલીસ ગુણ્યા બે એટલે થ્રી રેઝ ટુ એન બરાબર કેટલા થશે એક્યાસી એટી વન ચાલીસ દુ એસી ને એક્યાસી આપણે એન શોધવાનો છે એક્યાસી એટલે શું લખશો અહીંયા તમે તો થ્રી રેઝ ટુ એન બરાબર ત્રણની ચાર ઘાત એટલે એન બરાબર ચાર એટલે કેટલા પદોનો સરવાળો તો એન પદોનો સરવાળો એકસો ને વીસ થશે એટલે આમ
चार पदों नो सरवाळो। एक सौ वीस थाय आ एनो जवाब छे। बराबर छे? ओके।